कैनेडा और भारत वच्चे संबंधों विषय की बात थी जी अंदर आप सांभ्यू कि भावनगर और सूरत नागरिकों शू कही रहा है हवे सांभिए कि जामनगर नागरिकों शू कही रहा है। हाँ, जे प्रकारे भारत अने कैनेडा वच्चे जे विवाद चाली रह्यो छे, खास करीने बन्ने देशों वच्चे जे विवाद वधी रह्यो छे, हाल में जे एवुं सामे आव्युं छे के भारत द्वारा जे कैनेडाना वीजा छे ते प्रक्रिया बंद करवामां आवी छे, तो सामे पक्षे कैनेडा तरफथी पण जे आ प्रकारे जे आ पगला लेवामां आव्या छे। जे समग्र मुद्दो छे ते के खलिस्तान गेंगस्टर छे तेनी हत्या बाद शरू थयो हतो, जे हजी पण दिवसे दिवसे आ मुद्दो वधु चर्चाई रह्यो छे, त्यारे खास करीने आ मुद्दाने लईने जे शू इफेक्ट पड़वा आता दिवसों में शू एनी इफेक्ट पड़ से तेना विषे आपणे विगते चर्चा करिए। अपनी साथ जोड़ायेला छे हरदीप सिंह जेवो इन्वेस्टमेंट माटे निष्णात छे, तेमने पूछीशुं के आ मुद्दा ने लईने शू असर थशे। जी हरदीप सिंह, પેલા થોડીક એક એવી મારે જસ્ટ કહેવું છે કે એક આ ઘટના નહીં, પાછળની ઘણી ઘટનાઓ છે જે આની પાછળ છે એ જવાબદાર છે, જેમ કે પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ છે, ખાલિસ્તાન મુવમેન્ટ છે, અને બાંગ્લાદેશને પણ આપણે જે જન્મ આપ્યો તો એવી ઘણી બધી ઇવેન્ટ્સ આમાં ઇન્વોલ્વ છે। હવે અત્યારે જે આપણે વાત કરીએ તો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમી એલાયન્સ જે આપણું છે એગ્રીમેન્ટ જે છે કેનેડા સાથે, એ 6.581 બિલિયન સમથિંગ ડોલરનું આપણે ટ્રેડ કરવાના હતા। તો એમાં એવું છે કે એ એવું સમજે કેનેડા કે ભાઈ આપણે બિઝનેસ નહીં કરીએ તો ઇન્ડિયાને નુકસાન છે, ના કેનેડાને પણ નુકસાન છે। ઇન્ડિયામાં 600થી વધારે કંપનીઝ છે કે જે કેનેડા બેઝડ છે, કેનેડિયન કંપનીઝ છે, તો એ પણ એમને નુકસાન થઈ શકે ને આપણે પણ નુકસાન છે જ એની સાથે સાથે। તો આવું ઘણા એવા જે કંઈ કે ઇકોનોમી જીઓ પોલિટિક્સ તો એક અલગ જ વસ્તુ થઈ ગઈ જેમાં મુદ્દા ચાલે છે, અને એ લોકોના ઇન્ટરનલ જે પોલિટિકલ અમુક ગ્રુપ્સ છે કે જેના કારણે આ મુદ્દા વધારે ચર્ચિત થયા છે, જે લોકોએ ડિટેલમાં જાણવું જોઈએ, તરત કોઈ જજમેન્ટ ના લેવું જોઈએ, પણ ઇકોનોમીને બંને દેશની ઇકોનોમીને સારું એવું નુકસાન પહોંચી શકે જો હવે સ્ટ્રિક્ટ બીજા પણ એક્શન્સ લેવામાં આવે તો। તો જે પ્રકારે જે કેનેડા સાથે જે ભારતના સંબંધો છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેઓ સૌથી વધારે કેનેડા કે ત્યાં સ્ટડી કરવા અથવા જોબ કરવાનું પસંદ કરતા હોય છે, જે ખાસ કરીને જે આ પ્રકારે જે સીએના સ્ટુડન્ટ આપણી સાથે છે તેમને શું અસર થશે અને તેમનું શું માનવું છે આ બાબતે? હું સીએ સ્ટુડન્ટ છું, જો આપણે વિદેશમાં જાય તો અહીંયા કરતાં અહીંયા સારી ઓપોર્ચ્યુનિટી મળે, બિઝનેસ જોબ પગાર સારો મળે, તો જેનાથી આપણે અહીંયા સ્ટડી કરવા જવા માગતા હોય તો આ વિવાદ વહેલા પૂરો થઈ જાય અને આપને પણ અહીંયા જવાનો મોકો જડે એવું મારું અભિપ્રાય। તો જામનગર જે પ્રકારે જામનગર બિઝનેસનું અપ ગણાય છે તે જામનગરમાં પણ અનેક વિદ્યાર્થીઓ છે બિઝનેસમેનો છે તે ત્યાં વેપાર કરવા જ્યારે જવા ઈચ્છતા હોય છે, તો જામનગરને ખાસ કરીને કેનેડા સાથે જે સંબંધ બગડશે તો તેને શું અસર થશે જામનગર? આ પરિસ્થિતિ જો વધારે ને વધારે આવતી જાય, વણસતી જાય, સંબંધોમાં વિવાદ જો છે એ ઊભા થતા જાય તો વિઝાના નિયમો સ્વાભાવિક છે કે કડક થવાના છે, એમાં અનેક વિઘ્નો પણ આવવાના છે, જેથી બંને દેશોની જે પરિસ્થિતિ છે એ બગડતી જાય। જે વિદેશ જવા કે કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એને પણ સીધું નુકસાન જે છે થઈ શકે, વેપારી વર્ગ છે કે જેનો વેપાર સાથે પણ સંબંધ હોય, એટલે કે કેનેડા જેવા સમૃદ્ધ દેશો સાથેના સારા એવા વેપારી સંબંધ હોય તો એમાં પણ નુકસાન થઈ શકે એવી શક્યતાઓ છે। જે પ્રકારે જે ખાસ કરીને કેનેડા છે તે કેનેડામાં મોટાભાગે જે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા છે એ લોકો ત્યાં વધુ જવા ઈચ્છતા હોય છે, તો આપણી સાથે સ્ટુડન્ટ છે જે મેડિકલમાં અભ્યાસ કરે છે, તો શું કહેવું છે એમનું તમારું? અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે ભારત અને કેનેડા વચ્ચે એના લીધે અમારે મેડિકલ સ્ટુડન્ટ્સને બહુ જ પ્રોબ્લેમ આવી શકે છે, કેમ કે ફિઝિયોથેરાપી MBBS જેટલા પણ મેડિકલ ક્ષેત્ર છે ને ત્યાં કેનેડામાં ઓપોર્ચ્યુનિટી સારી છે અને ત્યાંનું સ્ટડી આગળ માસ્ટર્સ માટે પણ સારું છે, તો હા અમે ભારત જોડે જ છીએ, ભારત દેશ જોડે જ છીએ, આ વિવાદ પૂરો થશે ત્યારે અમે આગળ કેનેડા ભણવા જઈશું, અમને એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ વિવાદ જલ્દી પૂરો થાય તો અમારે મેડિકલ માટે સારું છે। જે પ્રકારે મેડિકલ માટે જે કેનેડા છે બેસ્ટ ગણાય છે, તો જે ખાસ કરીને તમે કેનેડા જવા માટે કેટલી તૈયારી કરો? કેનેડા જવા માટે આપણે અત્યારે જે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે ભારત અને કેનેડા વચ્ચે એ સૌ કોઈ જાણે છે કે વિવાદનું મુખ્ય કારણ શું છે, પણ એની અસર જે સામાન્ય જે લોકો છે જે વિદ્યાર્થીઓ છે એના ઉપર સીધી આના ઉપર વર્તાય છે, ત્યાંના લોકો અહીંયા નથી આવી શકતા, વિઝા પ્રોહિબિટ કરી નાખે છે, ઇન્ડિયા આપણા ઇન્ડિયાના લોકો ત્યાં નથી જઈ શકતા, અને આપણા જે વિદેશમંત્રી છે S.Jaishankar તેમના દ્વારા ત્યાં જે લોકો રહે છે જે આપણા વિદ્યાર્થીઓ રહે છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે તમે સાવચેત રહેજો, કારણ કે આના પહેલાં જે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું હતું એના લીધે આપણા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એના માટે તે જે ત્યાં જે વિદ્યાર્થીઓ છે તેમને એમને પણ સાવચેત રહેવું
અને એવા કોઈ પગલાં ન ભરવા જેનાથી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે કે એમને ત્યાં ભારત આવવામાં પાછી પ્રોબ્લેમ થઈ શકે. અને વાત રહે તો અત્યારે આપણો ઇન્ડિયન યુથ છે જે એ ફોરેન સ્ટડીઝ માટે, ફોરેન બિઝનેસ માટે અને ફોરેન ઓપોર્ચ્યુનિટી માટે એ તરફ દોડી રહ્યું છે. ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે પણ કેનેડામાં ને આઉટ ઓફ કન્ટ્રી સારી ઓપોર્ચ્યુનિટી હોવાથી બધા લોકો ત્યાં જવાનું પ્રેફર કરે છે. કોસ્ટ ઓફ લિવિંગ છે ત્યાંનું, જે જે જોબનું સ્કે પે સ્કેલ છે ત્યાં વધારે હોતી તો લોકો ત્યાં અટ્રેક્ટ થાય છે. પણ આવા મુદ્દાઓને લીધે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય વિદ્યાર્થીઓ છે જે પોતે અહીંયાથી મહેનત કરીને એક્ઝામ્સ ક્લિયર કરીને ત્યાં જાય છે તેમને આ પ્રોબ્લેમ થાય છે. તો એના માટે જે બંને દેશોએ આ વિવાદ મુદ્દે વ્યવસ્થિત ચર્ચા કરીને આનું નિવારણ લાવવું જેથી જે સામાન્ય પબ્લિક છે એને નુકસાન ન થાય. જી ચોક્કસથી, કે જે આ એક જે ઇન્ટરનેશનલ પોલિટિક્સ છે જેમાં બંને દેશોએ સાથે મળીને ચર્ચા કરીને વિવાદનો અંત લાવવો જોઈએ. પરંતુ જો જામનગરની વાત કરીએ તો જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ટ્રેડ કેનેડા સાથે થતો હોય છે, તો આવનારા દિવસોમાં કેનેડા સાથે આપણે આ બાબતને લઈને શું અસર થશે? હવે ઘણા બધા આસ્પેક્ટ્સ છે, તમે કે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવું છે એના ઉપર આધારિત છે. જો પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે જસ્ટિન સાહેબ છે, જે પીએમ છે કેનેડાના, તો એને જે સપોર્ટિંગ પાર્ટી છે, જેમની પાર્ટી સત્તા ઉપર આવી છે, એ જે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી એનું નામ છે ને, એ ખાલિસ્તાની ગ્રુપનું છે. તો એની પોતાની સત્તાને મેન્ટેન કરવા માટે એને એ લોકોનો સપોર્ટ કરવો પડે એવું લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાની પ્રજાને નુકસાન લાંબો સમય સુધી પહોંચે એવું પણ એને ઈચ્છે, કેમ કે એ પણ નેગેટિવ ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર આવશે. એટલે આ વિવાદ છે કંઈક ટેમ્પરરી છે, ટૂંક સમયમાં થોડુંક એકબીજાને ખેંચા તનાવ થશે, કોઈ બીજી કન્ટ્રી વચમાં આવશે યુએસએ જેવી, એન્ડ ક્યાંક ને ક્યાંક છે એગ્રીમેન્ટ સાઇન થશે, દેન અલગ ટ્રીટી પાસ થશે ને એવું બધું થશે ને ઇન્વેસ્ટિગેશન થશે. ઇન્વેસ્ટિગેશનમાં જે લોકો એલિગેશન્સ લગાડ્યા છે કે ભાઈ રો ઇન્વોલ્વ છે એ મર્ડરમાં, તો એના રિગાર્ડિંગ એલિગેશન્સનું જે ઇન્વેસ્ટિગેશનમાં જો કોઈ એવા પ્રૂફ આવે તો કોન્સિક્વન્સીસ છે એ થોડાક મોટા થઈ શકે છે આમાં. તો જે પ્રકારે જે આ છે કેનેડા સાથે વિવાદ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આ વિવાદ જો વહેલી તકે જો ઉકેલવામાં આવે તો બંને દેશો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. સંજય વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, જામનગર.